व्याजखोरो ना त्रास्ती झेरी टिकड़ाओ खाई आपघात करी लेनार केशोदना सिंधी युवानना आरोपीओ हजू सुधी पोलिसना हाथमां न आवताम केशोद सिंधी समाजना लोकोए नायब पोलिस अधीक्षक ने एक आवेदनपत्र आप्यू। केशोदना प्रजापति सोसायटीमां रहेता विनोद कुमार ग्यांभाई रोजी रामाणी सिंधी ए एक मास अगाउ झेरी टिकड़ा खाई आपघात करी लीधो हतो। आ बनावना एक मास पछी पण पोलिस तेना आरोपीओने पकड़वामां सफल रही नथी, जेने पगले केशोद सिंधी समाजना लोकोए मोटी संख्यामां एकठा थई केशोदना नायब पोलिस अधीक्षकने गयकाले एक आवेदनपत्र आप्यू अने तेमां तेओए जणाव्युं छे के आ गुनामां संडोवायेला व्याजखोरो प्रवीणभाई सिंधल, भावेशभाई रबारी, राजूभाई रबारी, अजीतभाई आहिर अने रविभाई पारवाणीने पोलिस ताकीदे पकड़ी पाड़े तेवी मांग आ तके परिवारना लोको तथा केशोद सिंधी समाजना लोको द्वारा करवामां आवी छे। तो बीजी तरफ अमारा प्रतिनिधि प्रकाश दवे ए पण केशोदना नायब पोलिस अधीक्षक बीसी ठक्कर साथे व्याजखोरोने लईने खास वातचीत करी हती। આપણે સરકારની અને પોલીસની એક ઝુંબેશ છે કે વ્યાજખોરો સામે છે ને કાયદેકીય પગલાં લેવાના, આવી ઝુંબેશથી લોકોને રાહત રહે ને વ્યાજખોરોનો ત્રાસ ઓછો થાય। આમ છતાં પણ અમુક લોકો હજી પણ વ્યાજખોરીનો ધંધો વ્યવસાય કરતા હોય છે, આપ શું કહી રહ્યા છો? આવા લોકો પર ક્યારે પગલાં આવશે? કેશોદ પોલીસ તેમજ ગુજરાત પોલીસ સરકારશ્રીને જે વ્યાજખોરોને ચુંગાલમાંથી બચાવવા માટેની ઝુંબેશ આદરી છે, એમાં જૂનાગઢ જિલ્લા પોલીસ પોલીસ અધિક્ષકશ્રી આઈજી સાહેબની સૂચના મુજબ આપણે લોક દરબારો યોજેલા છે, લોકોને જાગૃતિ થાય, વ્યાજખોરોથી મુક્તિ મળે તે માટે, બહાર આવવા માટે અને પહેલ માટે આપણે લોક દરબાર યોજી અને એ લોકોને જાગૃતિ લાવવા માટે અમે પૂરી કોશિશ કરી છે। તે ઉપરાંત આપણે લોન મેળાનું પણ આયોજન કર્યું, એ અંગે પણ આપણે પૂરેપૂરી કોશિશ કરી છે, બેંકોને બોલાવી તેમજ આપણે લોનો પણ અપાવેલી છે। એનો મુખ્ય હેતુ એ છે કે આપણે વ્યાજખોરોથી અને ચુંગાલમાંથી મુક્તિ મળે, તેમજ જ્યારે જ્યારે પોલીસ એમના સામેથી આવવાનું આગળ આપેલું છે એ અનુસંધાન ગુના પણ આપણે દાખલ થયેલા છે। એટલે આપણે એવું કહી શકીએ કે લોકોમાં લોક જાગૃતિ આવી છે, પરંતુ હજુ પણ જેટલી વધારે જાગૃતિ આવશે, જેટલી હિંમત કરશે, તો પોલીસ કેશોદ પોલીસ તેમજ ગુજરાત પોલીસ એમની સાથે સતત સાથે જ રહેશે અને એમને પૂરેપૂરો ન્યાય આપવાની કોશિશ કરશે। સર, લોકોમાં એક ડર છે હજી પણ કે ભાઈ વ્યાજખોરો સામે ફરિયાદ થઈ છે, છતાંય કોઈ પગલાં ન લેવાતા, કડક પગલાં જે લેવા જોઈએ એવું પગલાં એની આશા લોકો રાખી રહેતા હોય, એવી પોલીસની કામગીરી લોકોને જ્યારે આંખે વળશે ત્યારે જ લોકો ફરિયાદ કરવા આગળ પ્રેરિત થશે, આપનું શું કહેવાનું છે? ના, તમામ કેસોમાં પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરીને ધરપકડ કરેલી છે। હા, અમુક કેસમાં આરોપીને અગાઉથી જાણ થઈ ગયું અને નાસી ગયેલા હોય, પણ એને પકડવા માટે પણ પોલીસને તજવીજ પૂરેપૂરી ચાલુ જ છે અને જ્યાં સુધી નહીં પકડે ત્યાં સુધી પોલીસ બેસશે નહીં શાંતિથી અને તાત્કાલિક ધરપકડ થઈને પૂરા પ્રયત્નો કરશે। પણ ઘણી વખત ગુનેગારો બહુ વધારે પડતા ચાલાકને જતું હોય છે, તો જેને કારણે ઘણી વાર ભૂગર્ભમાં કે આપણે કહી શકીએ તમે ત્યારે સંતાઈ ગયેલા હોય છે, પણ એને પોલીસને ઘણા દિવસથી મેં એને છટકવા નહીં રહી તાત્કાલિક